નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર. આજે આપણે ધોરણ 3ના ગણિત વિષયની તારીખ 6/9/2024ના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા ચિત્રમાં જે તૂટક રેખા દોરેલ છે તે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે. તો હા કે નામાં આપણે જવાબ આપવાનો છે, બરાબર. તો ચાલો, પહેલું ચિત્ર છે તો એમાં અડધો ભાગ જે છે તેને આપણે દર્પણમાં જોઈએ તો એ તૂટક રેખાથી તો એ આપણને અડધો ભાગ જે છે એવો જ દેખાશે. તો જવાબ આવશે હા. બીજા ચિત્રમાં ના, ત્રીજામાં હા, ચોથામાં હા, પાંચમામાં ના, છઠ્ઠામાં આવશે હા, સાતમામાં ના, આઠમામાં ના, નવમાં ચિત્રમાં હા, દસમાં ચિત્રમાં ના. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 11મા ચિત્રમાં આવશે ના, 12મામાં છે ના, 13મામાં ના, 14મામાં હા, 15મામાં હા, 16મા ચિત્રમાં ના, 17મામાં હા, 18મામાં હા, 19મામાં હા, 20મામાં આવશે ના. ત્યાર પછી છે 21મું ચિત્ર તો અહીંયા આવશે હા, 22મામાં ના, 23મામાં હા, 24મામાં ના, 25મા ચિત્રમાં ના. મિત્રો, ધોરણ 3ની તારીખ 6/9/2024ના રોજની ગણિત વિષયની આ જે એકમ કસોટી છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણે એપ્લિકેશન ઉપરથી પણ મેળવી શકશો અને વોટ્સઅપ પર PDF જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું 501 અને 503ની વચ્ચે તો જવાબ આવશે 502, 782ની તરત પછી તો જવાબ આવશે 783, 800ની તરત પહેલાં તો જવાબ આવશે 799, 899 અને 901ની વચ્ચે તો જવાબ આવશે 900, 599ની તરત પછી તો જવાબ આવશે 600. ત્યાર પછી ચોથું 499 અને 501ની વચ્ચે તો 500, 601 અને 603ની વચ્ચે તો 602, 872ની તરત પછી તો 873, 900ની તરત પહેલાં તો 899, 699 અને 701ની વચ્ચે તો 700, 499ની તરત પછી તો 500. ત્યાર પછી છઠ્ઠું 399 અને 401ની વચ્ચે તો 400. ત્યાર પછી છે વિભાગ 799 અને 801ની વચ્ચે તો 800, 689ની તરત પછી આવતી સંખ્યા તો 690, 100ની તરત પહેલાં આવતી સંખ્યા તો 99, 299 અને 301ની વચ્ચે આવતી સંખ્યા તો 300, 899ની તરત પછી આવતી સંખ્યા તો 900, 299 અને 301ની વચ્ચે આવતી સંખ્યા તો 300. ત્યાર પછી છે વિભાગ 4, એમાં પહેલું 889 અને 891ની વચ્ચે આવતી સંખ્યા તો 890, 949ની તરત પછી આવતી સંખ્યા તો 950. ત્યાર પછી ત્રીજું 690ની તરત પહેલાં આવતી સંખ્યા તો 689, 609 અને 611ની વચ્ચે આવતી સંખ્યા તો 610, 799ની તરત પછી આવતી સંખ્યા તો 800, 799 અને 801ની વચ્ચે આવતી સંખ્યા તો 800. ત્યાર પછી છે વિભાગ 5, એમાં 399 અને 401ની વચ્ચે તો જવાબ આવશે 400, 599ની તરત પછી આવતી સંખ્યા 560, 999ની તરત પહેલાં આવતી સંખ્યા તો કે 998, 499 અને 501ની વચ્ચે તો 500, 199ની તરત પછી આવતી સંખ્યા તો 200, 199 અને 201ની વચ્ચે આવતી સંખ્યા તો 200. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિભાગ 1, એમાં પહેલું અહીંયા જે સંખ્યાઓ આપી છે તેને ચડતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ બ, 199, 919 અને 991. ત્યાર પછી બીજું આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો જવાબ આવશે વિકલ્પ ક, 223, 232 અને 322. ત્રીજું આને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો જવાબ આવશે વિકલ્પ 434, 343 અને 334. અને ત્યાર પછી જે સંખ્યાઓ છે તેને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ ડ, 655, 565 અને 556. ત્યાર પછી છે વિભાગ 2. ચાલો, અહીંયા કહ્યું છે કે ચડતા ક્રમમાં ગોઠવો તો એમાં વિભાગ પહેલામાં બ જવાબ આવશે 288, 828 અને 882. ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવો તો જવાબ આવશે ક, 445, 454 અને 544. ત્રીજું 664, 464 અને 646ને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ બ, 664, 646 અને 464. ચોથું છે એને ઉતરતા ક્રમમાં ગોઠવો તો જવાબ આવશે વિકલ્પ ડ, 644, 464 અને 446. ત્યાર પછી છે વિભાગ 3, અહીંયા સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો જવાબ આવશે વિકલ્પ બ, 899, 989 અને 998. ત્યાર પછીની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો જવાબ આવશે વિકલ્પ ક, 227, 272 અને 722. ત્યાર પછી છે 335, 535 અને 353ને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ 535, 353 અને 335. ચોથું 595, 955 અને 559ને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ ડ, 955, 595 અને 559. ત્યાર પછી છે વિભાગ 4, અહીંયા જે સંખ્યાઓ આપી છે તેને ચડતા ક્રમમાં ગોઠવો તો 588, 858 અને 885.
ત્યાર પછી બીજું છે અને ચડતા ક્રમમાં ગોઠવો તો એમાં જવાબ આવશે વિકલ્પ ક 446, 464 અને 644. ત્યાર પછી ત્રીજું, અહીંયા સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો એમાં આવશે વિકલ્પ અ 969, 996 અને 669. ચોથું, 454, 554 અને 445ને ઉતરતા ક્રમમાં તો જવાબ આવશે વિકલ્પ ડ 544, 554 અને 445. ત્યાર પછી છે વિભાગ 5, ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો એમાં આવશે જવાબ બ 199, 919 અને 991. ત્યાર પછી છે ચડતા ક્રમમાં ગોઠવવાનું તો એમાં આવશે વિકલ્પ ક 225, 252 અને 552. ત્યાર પછી છે ત્રીજું, એને અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો જવાબ આવશે વિકલ્પ 338, 383 અને 338. ચાલો ત્યાર પછી ચોથું છે, ઉતરતા ક્રમમાં ગોઠવો તેમાં જવાબ આવશે વિકલ્પ ડ 886, 868 અને 688. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં 62માં 15 ઉમેરતા જવાબ આવશે વિકલ્પ ક 77. 55માં કઈ સંખ્યા ઉમેરતા 91 મળે તો જવાબ આવશે વિકલ્પ બ 36. ત્યાર પછી વિભાગ 2, 72માં 16 ઉમેરતા જવાબ આવશે વિકલ્પ બ 88. 63માં કઈ સંખ્યા ઉમેરતા 80 મળે તો જવાબ આવશે વિકલ્પ ક 17. ત્યાર પછી છે વિભાગ 3, 23માં 45 ઉમેરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ડ 68. 42માં કઈ સંખ્યા ઉમેરતા 81 મળે તો જવાબ આવશે વિકલ્પ બ 39. 63માં 26 ઉમેરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક 89. 29માં 29 કઈ સંખ્યા ઉમેરતા 87 મળે તો જવાબ આવશે વિકલ્પ ડ 58. ત્યાર પછી છે વિભાગ 5, 72માં 27 ઉમેરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક 99. 39માં કઈ સંખ્યા ઉમેરતા 94 મળે તો જવાબ આવશે વિકલ્પ બ 55. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, બ સરવાળા કરો. 325 + 121 તો 5 + 1 એટલે કે 6, 2 + 2 એટલે કે 4 અને 3 + 1 એટલે કે 4. તો જવાબ થઈ ગયો 446. 443 + 222 એટલે જવાબ આવશે 665. 204 + 343 એટલે જવાબ થઈ જશે 547. 270 + 406 એટલે જવાબ થઈ જશે 676. 521 + 444 એટલે જવાબ આવશે 965. ત્યાર પછી છે 643 + 132 એટલે જવાબ આવશે 735. ત્યાર પછી છે 716 + 102 એટલે જવાબ આવશે 818. ત્યાર પછી છે 436 + 152 એટલે જવાબ આવશે 588. 244 + 454 એટલે જવાબ આવશે 698. 110 + 537 એટલે જવાબ આવશે 647. ત્યાર પછી આપણે જોઈએ 11મું, 658 + 238 એટલે જવાબ આવશે 896. 568 + 171 એટલે જવાબ આવશે 739. 284 + 109 એટલે જવાબ આવશે 393. 788 + 105 એટલે જવાબ આવશે 893. 777 + 191 એટલે જવાબ આવશે 568. 395 + 132 એટલે કે 527. 857 + 129 એટલે 986. 389 + 108 એટલે કે 497. 159 + 228 એટલે કે 387. 291 + 382 એટલે જવાબ આવશે 673. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, અયોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં 45માંથી 12 બાદ કરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બ 13. એવી રીતે 80માંથી કઈ સંખ્યા બાદ કરતા 62 મળે તો જવાબ આવશે વિકલ્પ બ 18. ત્યાર પછી છે કે 55માંથી 13 બાદ કરતા શું મળે તો જવાબ આવશે 42 અને 90માંથી કઈ સંખ્યા બાદ કરતા 52 મળે તો જવાબ આવશે 38. ત્યાર પછી છે વિભાગ 3, 68માંથી 24 બાદ કરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક 44. 92માંથી કઈ સંખ્યા બાદ કરતા 55 મળે તો જવાબ આવશે વિકલ્પ ડ 37. ત્યાર પછી વિભાગ 4, એમાં 85માંથી 24 બાદ કરતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ડ 61. 93માંથી કઈ સંખ્યા બાદ કરતા 28 મળે તો જવાબ આવશે વિકલ્પ બ 65. ત્યાર પછી છે 95માંથી 32 બાદ કરતા શું મળે તો વિકલ્પ ક 63. 70માંથી કઈ સંખ્યા બાદ કરતા 39 મળે તો જવાબ આવશે વિકલ્પ ડ 31. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, બાદબાકી કરો. ચાલો એમાં આપણે જોઈએ, પહેલું, 456માંથી 214 બાદ કરીએ તો જવાબ આવશે 242. 768માંથી 345 બાદ કરીએ તો 423. 988માંથી 453 બાદ કરીએ તો 535. 673માંથી 252 બાદ કરીએ તો 421. 685માંથી 641 બાદ કરીએ તો 141. એવી રીતે 594માંથી 354 બાદ કરીએ તો 240. 494માંથી 104 બાદ કરીએ તો 390. 963માંથી 852 બાદ કરીએ તો 111. 498માંથી 372 બાદ કરીએ તો 126. 903માંથી 503 બાદ કરીએ તો 400. 615માંથી 506 બાદ કરીએ તો 106. 903માંથી 531 બાદ કરીએ તો 372. 559માંથી 288 બાદ કરીએ તો 271. 873માંથી 628 બાદ કરીએ એટલે 245. 615માંથી 372 બાદ કરીએ એટલે 273.
ત્યાર પછી છે 821માંથી 109 બાદ કરીએ તો 712, 391માંથી 264 બાદ કરીએ તો 127, 757માંથી 329 બાદ કરીએ તો 428, 905માંથી 462 બાદ કરીએ તો 443, 821માંથી 109 બાદ કરીએ તો 712. દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 3ની આવતી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.